લીમડી મોટા મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને હંસધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા હંસધ્વનિ સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરાયું. લીમડી છોડા હાથી તરીકે ઓળખાય છે અને અહીં ધાર્મિક, દેશભક્તિ અને સાંસ્કૃતિક વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન થતાં રહેતા હોય છે અને સંગીતની દુનિયા કંઈક અલગ જ હોય છે. અને લીમડી શહેર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી હંસધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા હંસધ્વનિ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ દીપ પ્રાગટ્ય અને ગણેશ વંદનાથી સંગીત સંધ્યા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને સુપ્રસિદ્ધ લોકગાયક, ગઝલ અને સુફી કલાકાર બિરજુ બારોટ અને જયદેવ ગોસાઈ પોતાની આગવી ગાયકીથી લોકોના મન જીતી લીધા હતા. હંસધ્વનિ સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં તબલા વાદક અને હાર્મોનિયમ સંગીત કલાની એક અલગ કૌશલ્ય જોવા મળ્યું. સાથોસાથ સુર શબ્દ અને તાલથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. સંગીત સંધ્યા કાર્યક્રમમાં આઈમાં કંકુ કેસરમાની હાજરીથી સૌને રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા હતા અને કાર્યક્રમ દરમિયાન શ્રી સૌરાષ્ટ્ર નિંબાર પીઠ મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી મહારાજ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ પ્રકાશભાઈ સોની, અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિત સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંગીત સંધ્યા કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે હંસધ્વનિ સંગીત વિદ્યાલયના વિશાલભાઈ આચાર્યની ટીમે સારી એવી જહેમત ઉઠાવી હતી. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી અને હંસધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા આયોજિત આજનો સરસ મજાનો કાર્યક્રમ અને એમાં આટલા સરસ શ્રોતાઓ હતા અને આટલા તાદાદમાં લોકો હાજર રહ્યા અને આટલો સરસ કાર્યક્રમ, અમારે આવા કાર્યક્રમો બહુ ઓછા થતા હોય છે જે આટલા સરસ સંગીતના શીખનારા શ્રોતાઓ મળતા હોય છે, એટલે આવા રેર કાર્યક્રમ હોય છે. મને અહીંયા લીમડીમાં ઘણીવાર આવવાનો મોકો મળ્યો છે પણ આજનો આનંદ કાંઈ અનેરો હતો. હું જયદેવ ગોસાઈ આ કાર્યક્રમમાં આવીને આ ટીવી સાથે ઘણી વખત ઇન્ટરવ્યૂનો મોકો મળ્યો છે, સાહેબ ઘણી વખત મળ્યા છે, પણ આજનો કાર્યક્રમ અનોખો હતો, અનેરો હતો, ખૂબ સુરીલો હતો. અચ્છા, હવે આ આપને એવોર્ડ મળ્યા અને આપને આજે કંઈ મળ્યા અને એના વિશે આપને બાળકોને શું? બાળકોને પ્રેરણા એટલી જ આપવાની કે એવોર્ડને લક્ષ્યમાં ન રાખીને રિયાઝ કરવો જોઈએ અને સુર સાધવા જોઈએ, કોઈ સમર્થ ગુરુના ચરણમાં બેસીને ગુરુ શિષ્ય પરંપરા મુજબ સંગીત શીખવું જોઈએ આજના યુવાનોને, આજના બાળકોને, એ જ સંદેશ. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને હંસધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા થઈ રહ્યો છે સંગીત સંધ્યા. શાસ્ત્રીય ગાયન, વાદન, નૃત્ય અને લોકસંગીત એની પરંપરા જળવાઈ રહે, લોકો સુધી પહોંચે, જાણે એ હેતુથી ગુજરાત સરકાર અને ગાંધીનગર આ કાર્યક્રમ કરે છે, જેને આ વખતે આ કાર્યક્રમ લીમડીમાં જે થાય છે એ ગાંધીનગરના આર્થિક સહયોગથી અને હંસધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા થાય છે. એમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે. કેટલા વિદ્યાર્થી? આપણે સંગીત ક્લાસમાં 100-150 વિદ્યાર્થીઓ લીમડીમાં મળે. બારગામના વિદ્યાર્થીઓ છે, રાણપુર, ચુડા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદથી પણ વિદ્યાર્થીઓ ક્લાસિકલ અને સેમી ક્લાસિકલની ભાગ લે છે.